અત્યારે આટલા વર્ષો સુધી વાઇબ્રન્ટ ગુજરાત જોયું છે હવે નરેન્દ્ર મોદી વગરની વિધાનસભાની આ ચૂંટણી છે આ વાઇબ્રન્ટ ગુજરાતની વચ્ચે આંદોલનો થઈ રહ્યા છે વિકાસને ક્યાંક પડકાર ફેંકાઈ રહ્યો છે ભાજપ કયા મુદ્દાને લઈને વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશના પ્રધાનમંત્રી છે જી અને દેશના પ્રધાનમંત્રી અને પોતે ગુજરાતના પનોતા પુત્ર છે એટલે આ ચૂંટણી તમે રખે એવું ન માનતા કે નરેન્દ્રભાઈ મોદી વગર લડી રહ્યા છે એ નરેન્દ્રભાઈ મોદીની સાથે એમના નેતૃત્વમાં જ ગુજરાત આ ચૂંટણી લડી રહ્યું છે વાયબ્રન્ટ અને નરેન્દ્રભાઈ અને ત્યારબાદ નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ વિકાસની પ્રક્રિયા આજે પણ અવિરત રીતે ચાલુ છે અને ગુજરાતની ચૂંટણી અમે વિકાસના મુદ્દા ઉપર જ લડવાના છીએ જી પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે પકડ હતી ગુજરાત ઉપર એ હવે ધીમે ધીમે છૂટી રહી હોય આજે પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વખતે જે પકડ હતી તેટલી જ પકડ પ્રજામાં કેડરમાં અને સમગ્ર તયા આપણે સૌને જોવા મળે છે અને જે આંદોલનો થઈ રહ્યા છે એ પછી ખેડૂતોનું આંદોલન હોય કે પછી પાટીદારોનું આંદોલન હોય ઓબીસી સમાજની વાત હોય કે પછી આશા વર્કર બહેનોની વાત હોય આંદોલનો થઈ રહ્યા છે તેને ભાજપ ક્યાંક ને ક્યાંક પડકારરૂપ એ આંદોલનો બીજેપી માટે થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જે લોકો સત્તામાંથી બહાર છે કે યે કેન પ્રકારને સત્તામાં આવવા માટે એક યા બીજા પ્રકારના પ્રજામે ભરમાવી ઉશ્કેરાઈને આંદોલન કરવા માટેનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે અને પ્રજા ગુજરાતની પ્રજા અત્યંત સાણી છે સમજુ છે એ આ બધા જ દ્રશ્યો જોઈ રહી છે અને આ દ્રશ્યોના આધારે એનું મત મન ક્યારે વિચલિત થતું નથી ગુજરાતને આપણે જેમ ઓળખીએ છીએ તેમ સતત છેલ્લા બાવીસ વર્ષથી કોંગ્રેસે સત્તામાંથી વિમુખ છે ઓગણીસો નેવુંમાં કોંગ્રેસ હારી ઓગણીસો પંચાણુંમાં હારી ઓગણીસો અઠ્ઠાણુંમાં હારી બે હજાર બે માં હારી બે હજાર સાતમાં હારી બે હજાર બારમાં હારી અને બે હજાર ચૌદની લોકસભામાં છવ્વીસે છવ્વીસ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો આ ગુજરાતની સાણી સમજૂ અને શાંતિવાળી પ્રજાના કારણે જ અશક્ય થયું છે એ જાણે છે કે અમારો વિકાસ અને ગુજરાતનું હિત શેમાં છે એવા આવા આંદોલનોથી કોઈ પણ પ્રકારે દોરવાયા વગર એ ભારતીય જનતા પાર્ટીની પડખે છે એટલે આપનું કહેવું એવું છે કે ગુજરાતની જનતા છે આંદોલનોથી દોરવાઈ નથી કોઈ અસર ગુજરાતમાં આંદોલનોની નથી થઈ ગુજરાતમાં કોંગ્રેસ પ્રેરિત કેટલાક આંદોલનો કરીને ક્યાંક મોટી સંખ્યામાં ટોળા એકત્રિત કરવામાં આવે છે પણ મતોનું પોલરાઇઝેશન એક લાંબી પ્રક્રિયા છે ક્ષણિક કોઈ એક આવીને કોઈ એક સમાજને ઉશ્કેરીને એના માટે પ્રયાસ કરે તો એનાથી મતોનું પરિવર્તન થતું નથી જી હાર્દિક પટેલ આજે સવારે જ અસ્મિતા મહાસંવાદમાં આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે ભાજપ અને ગુજરાતની રાજ્ય સરકાર બંને અત્યારે નર્વસ થઈ ગયા છે અને એટલે જ અમને ડામવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે કેટલાક મુદ્દાઓ પર જે આંદોલન ચાલ્યું હતું માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી અને માન્ય નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કમિટીની નિમણૂક થઈ અને આ કમિટીના જે મુખ્ય મુદ્દાઓ હતા એ તમામ મુદ્દાઓનો સર્વાંગી અભ્યાસ કરીને જે દમનની વાત હતી એમાં કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ કમિશનની નિમણૂક થઈ બિન અનામત આયોગની માગણી હતી એ બિન અનામત આયોગની પણ રજૂ શરૂઆત કરાવડાવી અ નિગમ છસો કરોડના શેરમૂડી ભંડોળથી નિગમની કરાવી આ પરિવારો જે શહીદ પરિવારો થયા હતા એ પરિવારોના લોકોને આર્થિક મદદ માટેનો પણ નિર્ણય લેવાયો અને પાટીદાર સમાજ સામેના જે કેસો થયા હતા એ કેસો પાછા માત્ર ખેંચવાનો નિર્ણય નહીં એનું સંપૂર્ણપણે અમલીકરણ કર્યું સમાજ માને છે કે બંધારણીય રીતે અનામત ઓગણપચાસ ટકા કે એમાંથી આપી શકવાની કોઈ જગ્યા નથી અને એક વખતના આવેગમાં જે સમાજ હતો એ આજે ભારતીય જનતા પાર્ટી અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની કમિટીએ જે નિર્ણય લીધા હતા એના આધારે મહદઅંશે સમાજ આજે પરત ફર્યો છે તો હવે એવું થઈ ગયું છે ભલે હાર્દિકે શરૂઆત તો અનામત આંદોલનથી કરી પરંતુ જે લોલીપોપ કોંગ્રેસે આપી હાર્દિકના કહેવા મુજબ એ લોલીપોપ ભાજપે પણ આપી છે તો હવે હવે એવું કે પોતાના અંગત ફાયદાના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ નરમ રોક રાખી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ લોલીપોપ આપી નથી આજ દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રજાજીવનની સમક્ષ સાચી વાત કરી છે પરંતુ હવે કોંગ્રેસ દ્વારા એમને લોલીપોપ અપાઈ રહી હોય એવું મને દેખાય છે જી આપણી સાથે ભાજપના અને પ્રદીપસિંહજીના સમર્થકો પણ છે અને કેટલાક વરિષ્ઠ સંવાદદાતા પણ છે અમારી સાથે તો આપમાંથી કોઈને સવાલ પૂછવો હોય પ્રદીપસિંહજી એક 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 પ્રશ્ન એ હતો કે બીજેપી કોંગ્રેસ એક સેકન્ડ માટે ભૂલી જઈએ તો આ બધા જે આંદોલનો ચાલી રહ્યા છે એ ખરે બધા જ ખોટા છે જો આ બધા જ મુદ્દા ખોટા હોય તો એ બધા જ ખોટા છે અને પહેલી વખત ગુજરાતમાં એવું બની રહ્યું છે કે ઓબીસી દલિત અને પાટીદાર એક જ મુદ્દા હોય બાકી તો ત્રણેય કોઈ દિવસ સાથે બેસતા જ નહોતા ગુજરાતના ઇતિહાસમાં પહેલેથી એવી રીતે છે ચૂંટણીની પ્રક્રિયામાં આ પ્રથમ વખત ચૂંટણીના સમયે આંદોલન થઈ રહ્યું હોય એવી ઘટના નથી ભૂતકાળની અંદર બે હજાર સાતની ચૂંટણી હતી એની અંદર પણ આંદોલનો થયા હતા બે હજાર બેની ચૂંટણી હતી એની અંદર પણ આંદોલનો થયા હતા અને એ આંદોલનોના માધ્યમથી ક્યાંક પ્રજાજીવનને ઉશ્કેરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ આંદોલનની વાતની સામે ભારતીય જનતા પાર્ટી અને સરકારે પોતાનો પક્ષ અસરકારક રીતે મૂક્યો છે એ આશા વર્કરની બહેનો હોય આંગણવાડી હોય કે અન્ય રોજગારીના મુદ્દાઓ હોય કિસાનોના મુદ્દાઓ હોય કે અનામતનો મુદ્દો હોય અને સ્વાભાવિક છે કે ચૂંટણી પ્રક્રિયા આવે ત્યારે એક યા બીજા સ્વરૂપે નાના મોટા આંદોલન થતાં જ હોય છે પરંતુ એની સામે અમારી સરકારની સાચી અને સમજણપૂર્વકની વાતથી આજે લોકોને સમાજને અમે વાળી જે પ્રમાણે નર્મદાના મુદ્દે કોંગ્રેસ કહે છે કે ભાજપ રાજનીતિ કરે છે તો અને સરદાર પટેલના મુદ્દે પણ કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ભાજપ રાજનીતિ કરે છે તો આપના માધ્યમથી સમાજને આપ શું કહેવા માંગો છો કે વાસ્તવિકતા શું છે નર્મદા બંધના ગેટના દરવાજા બે હજાર ચૌદની અંદર માન્ય પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બેઠા એના સાત વર્ષથી નર્મદા બંધના ગેટના દરવાજાની પરવાનગી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં નહોતી આવતી એની પાછળનો આશય એ હતો કે જો નર્મદા બંધના ગેટના દરવાજા બંધ કરવાની પરવાનગી ગુજરાતને મળે ગુજરાતમાં સિંચાઈની સગવડો વધે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય અને એનો યશ નરેન્દ્રભાઈ મોદીને મળે એના કારણે આ પરવાનગી આપવામાં નહોતી આવતી નરેન્દ્રભાઈ મોદી આ દેશના પ્રધાનમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બનવાની સાથે જ એમણે સત્તરમાં દિવસે બંધના ગેટના દરવાજા બંધ કરવા માટેની પરવાનગી આપી અને આપણા સૌની વર્ષોની જે કલ્પના હતી એ કલ્પનાને આપણે સાકાર કર્યા એનો યશ કોઈને આપવાનો હોય તો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપવાનો જાય છે જી ભૌમિક બપુ પહેલાં વાયબ્રન્ટ ગુજરાત બાદમાં પ્રગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત ફાસ્ટ ટ્રેક ગુજરાત હવે હું છું વિકાસ હું છું ગુજરાત આ સૂત્રને કઈ રીતના જુઓ છો ભાજપ સરકાર જે આ સૂત્રને લઈને પ્રજાની વચ્ચે જઈ રહી છે તેને કઈ રીતના જુઓ છો આપ ઓગણીસો પંચાણુંથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભૂતકાળમાં ન થયો હોય એવો અનેક ગણો વિકાસ માત્ર વિકાસની વાત નહીં પણ પ્રજાને પણ એની અનુભૂતિ થઈ છે શા માટે ગુજરાતમાં છેલ્લા ઓગણીસો પંચાણુંથી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે આ શાસન એટલા માટે આવે છે કે માત્ર વાતની હકીકત અને જમીન ઉપર આ વિકાસની પ્રજાને અનુભૂતિ થવાના કારણે આ શક્ય બન્યું છે બાપુ મારો એક પ્રશ્ન એ હતો તમે વાત કરી કે વિકાસની વાત છે મારો પ્રશ્ન આંદોલનની અસરને લગતો જ હતો આંદોલનની અસર જો એટલી બધી ના હોય તો મુખ્યમંત્રી કેમ બદલાયા આ રજનીભાઈ પટેલ પણ એ જ સમયગાળા દરમિયાન બદલવું એ ખૂબ જ સૂચક બાબત હતી આવા સંજોગોમાં એકસો પચાસનો લક્ષ્યાંક એકસો પચાસ પ્લસનો લક્ષ્યાંક કે જે ગુજરાતની ઇતિહાસમાં વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં હજુ સુધી મેળવી શકાયો નથી લાગતું નથી કે બહુ અઘરું લેશન અપાઈ ગયું હોય આ જરાય અઘરું લેસન નથી બે હજાર ચૌદની ચૂંટણીની અંદર લોકસભામાં કુલ એકસો બ્યાસી વિધાનસભા પૈકી ભારતીય જનતા પાર્ટીની એકસો પાસઠ વિધાનસભાઓની અંદર લીડ રહી છે નરેન્દ્રભાઈ મોદી બે હજાર બારની અંદર જ્યારે મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડતા હતા ત્યારે આપણે એકસો અઢાર સીટો મળી અને હવે એ દેશના પ્રધાનમંત્રી છે એટલે સ્વાભાવિક છે કે છ કરોડ ગુજરાતીઓ માટે એમને દેશમાં પ્રધાનમંત્રી બન્યા બાદ એમણે ગુજરાતનું જે હિત અને ગુજરાતના વિકાસમાં એમનું યોગદાન આપ્યું છે એના કારણે ગુજરાતની અંદર એકસો પચાસ સીટો આવવાની એ નિર્વિવાદ વાત છે તમે કહ્યું કે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપને એકસો ને બાસઠ બેઠકો પર સરસાઈ મળી હતી પણ એ પછી ડિસેમ્બર બે હજાર પંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી એમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનું ભયંકર ધોવાણ થયું કોંગ્રેસ ઓગણીસો અઠ્ઠાણુંમાં જિલ્લા તાલુકા પંચાયતોમાં જીતેલું હતું એ પછી જીત્યું જ નહીં હતું આ વખતે લગભગ પંચોતેર ટકા જિલ્લા પંચાયતો પાસઠ એટલે બે ત્રણ જેટલી તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી તો પ્રજા ભાજપ થી થઈ છે એના કારણે એવું એવું બન્યું બન્યું કે કયા કારણસર શહેરી વિસ્તારમાં ટૂંકા ગાળામાં મે લોકસભાની ચૂંટણી અને દોઢ વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે 2015 ની એ ચૂંટણી પછી જેટલી ચૂંટણી આવી એમાં ભારતીય જનતા પાર્ટી નેવ કરતા વધારે મતોથી 90% કરતા વધારે સીટો અમે હાંસલ કરી છે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એમણે વાત કરી એ વખતે પાટીદાર અનામત આંદોલનની પણ એક જ્વાળા ફાટી નીકળી હતી રાજ્યભરમાં અને કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પેલું થયું હતું તો ત્યારે એવું આસાર દેખાયો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત બની છે અને શહેરી વિસ્તારમાં ભાજપ જે એની ગતિથી આગળ વધતું હતું એ ધીમે ધીમે આગળ જ વધતું મેં કહ્યું એમ જે તે વખતે કેટલાક મુદ્દાઓના આધારિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં અપેક્ષા કરતા વિપરીત પરિણામો પરંતુ ત્યારબાદ સતત ભારતીય જનતા પાર્ટીનો તમામ પેટા ચૂંટણીની અંદર મહદઅ અંશે વિજય થયો છે દોઢ વર્ષ તમને ગૃહ મંત્રી તરીકે મળ્યું તમારા એવા કયા કામ રહ્યા ગુજરાતના લોકોના લાભ માટેના એવા કયા ત્રણ કામ તમે ગણાવશો કે જે દોઢ વર્ષમાં તમે કર્યા ને તમે એનું ગૌરવ લઈ શકો અથવા તો તમે જ્યારે ચૂંટણીમાં જશો ત્યારે એ વાત કરી શકશો કામો મેં નથી કર્યા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ અમારી આખી સરકારે કર્યા છે અને એમાં ત્રણ ચાર મુદ્દાઓના જે કામ કર્યા જેની અમને સરકાર તરીકે ગૌરવ છે એમાંનો એક મુદ્દો ગુજરાતની અંદર પશુ સંરક્ષણ અધિનિયમ જેની અંદર અમે એમેન્ડમેન્ટ કર્યો હતો અને એ મુદ્દો એ છે કે ગુજરાતની ધરતી ઉપર સરે આમ જે કાયદો હતો એ કાયદામાં કેટલાક લૂપ હતા એટલે ગૌ વંશ અને ગૌની હત્યા થતી હતી સરકારે નક્કી કર્યું કે ગુજરાતની ધરતી ઉપર જો કોઈ ગાયની દયા ના ખાતું હોય તો સરકારે એની દયા ખાવા માટેની જરૂર નથી એના માટે સરકારે આ કાયદાનો અંદર સુધારો કરીને હવે ગુજરાતની ધરતી ઉપર કોઈ ગાયની હત્યા કરશે તો એને આ જીવન કેદ અને દસ લાખ રૂપિયાનો દંડ ફરમાવવા માટેનો કાયદો પસાર કર્યો કેમ કે ગાય એ આપણા સૌની આસ્થાનું પ્રતીક છે અને તેત્રીસ કરોડ દેવતાઓનો ગાયની અંદર વાસ છે એટલા માટે આ એક કાયદાનો અમને અત્યંત ગૌરવ છે ગુજરાતની અંદર હું ગૃહમંત્રી થયા પછી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોલાવીને મને પહેલું એક કામ સોંપ્યું કે ગુજરાતમાં નશાબંધીનો આપણે કડકમાં કડક અમલ કરવો છે અને નશાબંધીના કડકમાં કડક અમલ માટે અમે ગુજરાતમાં દારૂનું ઉત્પાદન દારૂનું વેચાણ કે દારૂની હેરાફેરી કરવાવાળા માટે દસ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડનો કાયદો અમે લાવ્યા અને આ કાયદાના કારણે ગુજરાતભરમાંથી એટલી બધી બહેનોના આ સરકાર ઉપર આશીર્વાદ રહ્યા કેમ કે દારૂના દૂષણના કારણે કેટલીય બહેનોએ આત્મહત્યા કરવી પડતી હતી આ દારૂના દૂષણના કારણે કેટલાય પરિવારોની અંદર બાળકોએ અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડતો હતો આ દારૂના દૂષણના કારણે કેટલાય લોકો શારીરિક રીતે અસ્વસ્થ થઈ જતા હતા અને આ બધા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાને વધુ સઘન બનાવી શકીએ એના માટે અમે એક આ નશાબંધીનો કાયદો લાવ્યા એ જ પ્રમાણે ગુજરાતમાં એક નવા પ્રકારનું દૂષણ મધ્યમ અને ઉચ્ચ વર્ગના યુવાનોની અંદર ફેલાયેલું અમારા ધ્યાનમાં આવ્યું એ હુક્કાબારનું અંદર દૂષણ હતું આ હુક્કાબારના દૂષણને દામવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે કોપ્ટા એક્ટ હતો એ કોપ્ટા એક્ટ બે હજાર ત્રણને એમેન્ડમેન્ટ કરીને જેની અંદર હુક્કાબારની એ વ્યાખ્યાની અંદર સમાવેશ નહોતો એનો સમાવેશ કર્યો અને એ સમાવેશ કરીને આવા હુક્કાબાર ચલાવવાવાળાના ત્યાં જડતી જપ્તીના પોલીસને અધિકાર આપ્યા અને ત્રણ વર્ષ સુધીની સજા અને પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો જેના કારણે જે મહાનગરોના હુક્કાબારો નવા પ્રકારના શરૂ થઈ રહ્યા હતા એક વિશિષ્ટ પ્રકારની ફ્લેવરના આપણા યુવાન અને યુવતીઓ એના આદિ હતા અને માત્ર આનું એડિક્શન નહીં પરંતુ એના કારણે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એના કારણે આ લોકો અન્ય પ્રકારની ચોરીના રવાડે ચડી જતા હતા એટલે નશામુક્ત ગુજરાત બનાવવા માટે આ પરિવારો પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે

મને ગૃહ વિભાગનો હવાલો સોંપ્યા પછી હું એમને મળવા ગયો ત્યારે એમણે મને કહ્યું કે આપણું પહેલામાં પહેલું કામ એ ગુજરાતને નશાબંધી અને દારૂબંધીનો કડક કાયદો આપણે લાવવો છે આના માટે અમારું કમિટમેન્ટ હતું ને અમારી આ સરકારના પહેલા દિવસથી જ એ દિશાની અંદર કામગીરી હાથ ઉપર લીધી છે ગૌહત્યા અંગેનું બિલ અમે કહીએ છીએ કે આ ભારતીય સંસ્કૃતિનું જતન કરવું એ અમારું કમિટમેન્ટ છે કોઈપણ સરકારી આંકડાઓમાં જ્યારે રાજ્ય સરકારની અંદર બનતા ગુનાઓની માત્રામાં અથવા એ કાયદાની કઈ ત્રુટી છે એનું સમાજ જીવનના સંતો મહંતો અનેક લોકો દ્વારા જ્યારે રજૂઆત થઈ કે ગુજરાતમાં રાત્રિના સમયમાં પશુઓની હેરાફેરી થાય છે આ બંધ કરવું જોઈએ એના માટે રાત્રિની પશુની હેરાફેરી બંધ કરી અને જેટલા મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા હતા એટલે મૂળ કાયદાને એમેન્ડમેન્ટ કરીને ગાયોની રક્ષા કરવા માટે આ કાયદો લાવ્યા છે કોઈ આંદોલનના આધારે નહીં પણ રાજ્ય સરકારે પોતે સ્વતંત્ર રીતે આ કાયદા લાવીને એનું અમલીકરણ કરાવ્યું જી કેટલા કેટલા અંશે અમલીકરણ થાય છે કાયદા તો આવી જાય છે પણ હજી પણ એ સવાલ ઉભો ને ઉભો હોય છે કે ખરેખર એનું જમીની લેવલ ઉપર અમલીકરણ થાય છે ખરું રાજ્ય સરકારમાં દારૂબંધીના અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રી કક્ષાએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની વારંવાર વિડીયો કોન્ફરન્સથી એનું મોનિટરિંગ કરવામાં આવે છે રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્ટેટ મોનિટરિંગ સેલના માધ્યમથી પણ એના ટોલ ફ્રી નંબરથી માંડીને આ રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે ને રાજ્યના ગૃહ વિભાગને પોલીસ વિભાગે એની અંદર પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ થઈને કામ કર્યું છે એ પ્રમાણે ગૌ હત્યા અને જે પશુઓની હેરાફેરી થતી હતી એના માટે હું ચોક્કસ કહી શકીશ કે જમીની સ્તર પર રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયનું તંત્ર ઉત્તમ એનું અમલીકરણ કરી રહ્યું છે સવાલ ગુજરાતમાં તો લાંબા સમયથી ભાજપની સરકાર છે છતાં તમારે નશાબંધી અંગે કડક કાયદો લાવવો પડ્યો કેમ કેમ કે આટલા વર્ષોમાં તમે દારૂબંધીના કાયદાનું અસરકારક રીતે પાલન કરવામાં નિષ્ફળ ગયા છો એટલા માટે કે પછી કોઈ એવા પરિબળો ઉત્પન્ન થયા છે કે જેના કારણે તમારે નવો કાયદો ઘડવો પડ્યો સમાજ જીવનમાં અનેક પ્રકારના કાયદા હોય છે અને વખતો વખત જ્યારે આ ગુનેગારો એ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને સમાજમાં આ દૂષણ કે સમાજની અંદર અવ્યવસ્થા સર્જવા માટેનો પ્રયાસ કરતા હોય તો જે સરકારો હોય તે એ સરકારો આના અંગેના કાયદા લાવતી હોય છે ભૂતકાળની અંદર રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા માન્યશ્રી અમિતભાઈ શાહ એ ગૃહમંત્રી હતા એ વખતે પણ આ નશાબંધી વિધેયકની અંદર કરીને એની તીવ્રતા વધારવામાં આવી હતી બાપુ નાથવાના સરકારના સઘન પ્રયાસો એમાંય જ્યારે કોંગ્રેસના મોટા નેતાની હોસ્પિટલ સાથે કોઈ કનેક્શન નીકળે અને આને કોંગ્રેસ મતોના રાજકારણથી જોડે તો આપ એમાં શું કહેવા માંગો છો અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ગુજરાતની સરકાર એ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર આ દેશના સીમાડાઓની સુરક્ષા માટે કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી સવાલ ગુજરાતની અંદર આઈએસઆઈએસના બે આતંકવાદીઓ પકડાયા એ આતંકવાદીઓની જે પોલીસ તંત્રને માહિતી હતી એ પ્રમાણે એના સઘન નિરીક્ષણ હેઠળ હતા અને જ્યારે માહિતી મળી કે આ બંને આતંકવાદીઓ જમૈકાનો એણે પાસપોર્ટ કઢાવી લીધો છે અને એક ધાર્મિક સંસ્થા ઉપર હુમલો કરી અને એ તાત્કાલિક અહીંયાથી રવાના થવાના છે એ જે હોસ્પિટલમાં કામ કરતા હતા એ હોસ્પિટલ કોની હતી એ દ્રષ્ટિએ અમે નથી જોતા પરંતુ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાને નશ્યત કરવા માટેના કોઈ પણ પ્રયાસને કોઈ પણ પક્ષના હોય તો એની સામે રાજ્ય સરકારે અને ગુજરાતના પોલીસ તંત્રએ અસરકારકતાથી કામ લીધી છે કોઈ કદાચ એને એ રીતે મુલાવણી કરતા હોય પરંતુ અમારી આના માટેની કટિબદ્ધતા છે અને કટિબદ્ધતાના આધાર ઉપર રાજ્ય સરકાર કામ કરી રહી છે જી પણ મુદ્દે કોંગ્રેસ તરફથી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આતંકવાદીઓ ઝડપાઈ રહ્યા છે ખૂબ સારી વાત છે પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે તારીખો ગણાય રહી છે આવા સમયે આતંકવાદીઓનું પકડાવું ખૂબ સૂચક છે આવા આક્ષેપો થઈ રહ્યા છે પેલા આ દેશની અંદર આતંકવાદીઓ ઘટના બનતી હતી અને આતંકવાદી ઘટના બન્યા પછી કોઈ આતંકવાદીને પકડવા માટે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હતો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી મને યાદ છે કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો જે બ્લાસ્ટ થયો એના આતંકવાદીને પકડવા માટે રાજ્યની પોલીસ કેરળથી આઝમગઢ સુધી આખા દેશની અંદર ફરીને એ આતંકવાદીઓને પકડીને એના જેલના હવાલે કરવાનું કામ કર્યું હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજકીય શક્તિના આધાર ઉપર કર્યું છે સવાલ પહેલાનો હોય કે ચૂંટણી વગરનો હોય આતંકવાદની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ બાંધછોડ કરવા માગતી નથી બાબુ મારો સવાલ એ છે આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન હંમેશા ચૂંટણી માટેનો એક મહત્વનો મુદ્દો બન્યો હોય છે ઉનાકાંડ ની વાત આવે થાનગઢનો ઇશ્યુ આવે આ બધા જ મુદ્દાઓ પાટીદાર અનામત આંદોલનની અસર આપ જે વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમાં પણ ખાસી એવી હતી હવે પ્રદીપસિંહ જાડેજા વટવાને જેની રણભૂમિ રાખશે કે પછી નવી જમીનની શોધ કરશે મારા બે પ્રશ્ન છે એક પ્રશ્ન રાજ્યની કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિનો હું એ કહેવા માગું છું કે ગુજરાતમાં ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર શા માટે છે એટલા માટે છે કે ઓગણીસો એંસીથી પંચ્યાસીમાં અને પંચ્યાસીથી નેવુંમાં કોંગ્રેસનું શાસન આ ગુજરાતની પ્રજાએ જોયું છે આખે આખા નગરો એ ગુંડાઓના નામથી ઓળખાતા હતા અને એના કારણે ગુજરાતની અંદર છાસ વારે તોફાનો થતા હતા આપણને સૌને યાદ હશે કે કોંગ્રેસના શાસનના એ દિવસોમાં જ્યારે ભગવાન જગન્નાથનો રથ અમદાવાદની ગલીઓમાં નીકળવાનો હોય ત્યારે આખા ગુજરાતની અંદર ઉંચાટ રહેતો હતો અને છાસ વારે થતા હુમલાઓના કારણે પ્રજા પારેવાની જેમ ફફડતી હતી એવા અને ભગવાન જગન્નાથનો રથ એ બુલેટપ્રૂફ રથની અંદર કાઢવો પડતો હતો પણ ઓગણીસો પંચાણુંથી આ જ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે અને છેલ્લા પંદર વર્ષમાં એક પણ દિવસ કરફ્યુ મુક્ત શાસન આપવાનો યશ કોઈને આપવાનો હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આપવાનો થાય છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પંચાણુંથી આ જ દિવસ સુધી ચૂંટાય છે એનું એક સફળતાનું રહસ્ય હોય તો ગુજરાતની શાંતિ સલામતી ને સુરક્ષા છે બીજો વિષય કહો તમે હું વટવામાં ઉમેદવાર તરીકે અગાઉ હું અસારવામાં ધારાસભ્ય કોર્પોરેટર રહ્યો અને બે હજાર બારમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે મને ત્યાં પસંદ કર્યો વટવાની પ્રજાએ મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છેતાલીસ હજારની લીડ આપી પછી બે હજાર ચૌદની અંદર લોકસભાની અંદર બોતેર હજારની લીડ આપી હવે એ વટવા છેલ્લા પાંચ વર્ષમાં એ વટવાનો વિસ્તાર એ મારા માટે મતદાર નથી વટવા એ મારો પરિવારની જેમ ત્યાંના લોકોએ મારી સાથે આત્મીયતા કેળવી છે એટલા માટે મારો પ્રેમ તો વટવા સાથે જ પોસ્ટર્સ લાગ્યા એ કેટલાક લોકો ક્ષણિક રીતે પોતા આ પ્રકારના કૃત્યો કરીને પોતાની હાજરી નોંધાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે પરંતુ એ વસ્તુ ધ્યાન ઉપર લેવા જેવી નથી બાપુ મને આ એક રાજકીય પ્રશ્નથી મારો વ્યક્તિગત પ્રશ્ન છે કે છેલ્લા ત્રીસ વર્ષથી તમે જાહેર જીવનમાં છો છતાંય તમારી અકબંધ પ્રમાણિકતા નિષ્કલંક છબી અને અદ્વિતીય લોકચાહનાનું રહસ્ય શું છે ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખથી શરૂ કરીને પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય કે મંત્રી તરીકેની મારી આખી કાર્યકિર્દીમાં હર હંમેશ હું જ્યાં સંપર્ક રાખું છું ત્યાં આત્મીયતાથી રાખું છું અને કોઈ પણ મતદાર હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય જ્યારે મારી પાસે કોઈ કામ લઈને આવે તો નિષ્ઠાપૂર્વક એ કામના પરિણામ લાવવા માટેનો હું પ્રયાસ કરું છું કેમ કે દરેક વ્યક્તિની અંદર સમજણ શક્તિ છુપાયેલી છે અને તમે જો એને છેતરવા માટેનો પ્રયાસ કરો તો એ સંપર્કો લાંબા ચાલતા નથી એટલે હું મને એવું લાગે છે કે આ આત્મીયતાનો જે ભાવ છે એના કારણે જ આ સફળતા રહી હશે બપુ રોજગારીનો મુદ્દો દરેક રાજ્યમાં હોય છે ગુજરાતમાં છે મારો સવાલ છે આપના તંત્રને લગતો પોલીસ ફોર્સમાં અનેક જગ્યાઓ ખાલી છે સરકાર શું કરી રહી છે આપનો વિભાગ કઈ રીતના પગલાં લે અને બીજું કે ગુજરાત પોલીસને મોડર્નાઇઝેશન તો કરવામાં આવ્યું છે પણ આવનારા સમયમાં જેમ આપણે કીધું કે આંતરિક સુરક્ષાને લઈ હજી ગુજરાત સરકારનું વિઝન શું આપના દ્વારા શું વિઝન છે જે આવનારા સમયમાં ગુજરાતની પ્રજા માટે શાંતિ સલામતી અને સુરક્ષા માટે વિશ્વાસ પ્રાપ્ત થાય પહેલાં તમે કીધું કે આખા દેશમાં રોજગારીની સમસ્યા છે ગુજરાતમાં પણ સમસ્યા છે હું એમાં સંમત નથી આ ગુજરાતની એક ધરતી છે કે દેશ અને દુનિયાના ઉદ્યોગકારોએ ગુજરાતની ધરતી ઉપર કરોડો રૂપિયાના ઉદ્યોગો સ્થાપીને આજે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાના કારણે ગુજરાતની અંદર રોજગારીનું પ્રમાણ છે ગુજરાત એક એવું રાજ્ય છે કે છેલ્લા આઠ વર્ષથી આખા દેશની અંદર રોજગારી આપવા માટે પ્રથમ નંબરનું રાજ્ય કેન્દ્રની કોંગ્રેસની સરકારે પણ પ્રથમ નંબર આપ્યો હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે સવાલ રહી પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચાલુ વર્ષે અઢાર હજાર કરતાં લોકોની એક સાથે ભરતી કરીને ગુજરાત સરકારે ગુજરાતના પોલીસ તંત્રમાં નવા પ્રકારનો પ્લાન પૂર્યો છે અને મોડર્નાઇઝેશન એ સતત ચાલતી પ્રક્રિયા છે અમારો સાસ ગુજ પ્રોજેક્ટ છે અને જેના માધ્યમથી આખા રાજ્યમાં અઢીસો કરોડના માધ્યમથી સીસીટીવી આજે સીસીટીવી એક એવું માધ્યમ છે કે સીસીટીવીના માધ્યમથી ક્યાંય પણ ગુનાખોરી થતી હોય એ ગુનાખોરીને આપણે અટકાવી શકીશું તમામ યાત્રાધામો અને તમામ નગરો અને મહાનગરો આ સીસીટીવીના થી સજ્જ કરવામાં આવશે કહ્યું કે પોલીસ દળમાં અઢાર હજાર ભરતી કરવામાં આવી પરંતુ મહિલાઓની ભરતી કેટલી થઈ પોલીસ દળમાં તેત્રીસ ટકા મહિલા અનામતની વાત કેટલા અંશ સુધી સાર્થક થઈ રહી છે રાજ્યના પોલીસ વડા ડીજીપી મહિલા છે અને રાજ્યની અંદર તેત્રીસ ટકા જેટલી જે અઢાર હજારની ભરતી થઈ એમાં તેત્રીસ મહિલા ઉમેદવારોને પસંદ કર્યા છે એ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને મહિલા કોન્સ્ટેબલ અને મહિલા ઓફિસરો પણ ઉત્તમ પ્રકારની કામગીરી કરી રહ્યા છે બાપુ આપે વાત કરી ડીજીપી મહિલા છે ખૂબ સારી બાબત છે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પરંતુ કાયમી નિમણૂક રાજ્યના પોલીસ વડાની જગ્યા ઉપર કાયમી નિમણૂક મતલબ સમસ્યા શું છે નિરાકરણ શું છે અને આનું અમલીકરણ ક્યારે એની પ્રક્રિયા હાલ વિચારણા હેઠળ અને આ આ સવાલ એવા સમયે છે જ્યારે આપણી પાસે ત્રણ વિકલ્પો પણ છે કાયમી ડીજીપીના છે જી એક ને પદ્માવતી ફિલ્મને લઈને વિરોધ શરૂ થયો છે ભાજપમાં જ વિરોધાભાસી વલણ જોવા મળે છે ગુજરાત ભાજપે પદ્માવતી ફિલ્મ સામે વિરોધ કર્યો છે સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે ફિલ્મ કોઈ પણ રીતે રિલીઝ થશે જ તો બંને આ વિરોધાભાસી વલણ કેમ અને બીજું આ વિરોધ છે એ ચૂંટણી પતે ત્યાં સુધી ટકશે અને ફિલ્મ રિલીઝ થશે કે નહીં થશે ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિને એના ઇતિહાસને તોડ મરોડ કરીને રજૂ કરવા માટેના તમામ પ્રયાસોનો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી વિરોધ કરે છે અને આ પદ્માવતી ફિલ્મની અંદર પણ આ પ્રમાણેના કોઈ પણ દ્રશ્યો હશે કે જેમાં ભારતીય સંસ્કૃતિ ભારતીય ઇતિહાસને અને જોહર પ્રથા કે અન્ય રીતે પદ્માવતીને વિકૃત રીતે સમાજમાં રજૂ કરવા માટેનો પ્રયાસ હશે તો એનો ભારતીય જનતા પાર્ટી તીવ્રતાથી વિરોધ કરે છે પણ સ્મૃતિરાનીએ તો ફિલ્મ જોયા વિના સર્ટિફિકેટ આપી દીધું કે ફિલ્મમાં કશું ખરાબ નથી અને રિલીઝ થશે આની આખી પ્રક્રિયા હોય છે પહેલાં સેન્સર બોર્ડ જે ક્વોસી જ્યુડિશિયરી પ્રોસેસ હોય છે અને આ ક્વોશી જ્યુડિશિયરી પ્રોસેસના માધ્યમથી જ્યારે એ અંતિમ તબક્કામાં એને રિલીઝ કરવા માટેની જ્યારે મંજૂરી મળે ત્યારે જ એ આપણે કહી શકીએ આજના તબક્કે પદ્માવતીજીના સંદર્ભમાં એ ચિત્રની અંદર કોઈપણ પ્રકારના આવા વરવા દ્રશ્યો હશે તો ભારતીય જનતા પાર્ટી આ આ ચેડાને કોઈ પણ હિસાબે સહન નહીં કરે જી આપનો બાપુ આપણે ગુજરાત વિકાસનું મોડલ સમગ્ર ભારત દેશમાં ચૂંટણીઓમાં વિકાસ મોડલ આપણો ચર્ચાનો મુદ્દો રહ્યો છે અને એમાં આપણે સફળતા પણ મળી છે પ્રજા વિશ્વાસ મૂકે છે તો જ્યારે ગુજરાત રાજ્યમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના નેતા અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ પર સભામાં એમ કહે છે કે વિકાસ ક્યાં છે તો એના માટે આપ શું કહેવા માગશો હવે કોંગ્રેસના જે નેતા જેણે રિવરફ્રન્ટ ઉપર લઈને આ પ્રકારનું ભાષણ કરે છે એને એ ખબર નથી એને એના નેતાઓએ સમજાવવું જોઈએ કે તમે જ્યાં પહેલાં હતા સાબરમતી નદી નહીં ત્યાં એક ખાબોછું હતું અહીંયા બારે મહિના સર્કસ ગ્રેટ રેમન સર્કસ જેવા સર્કસો અહીંયા હતા લોકો છોકરાઓ અહીંયા ક્રિકેટ રમતા હતા અને આજે સાબરમતી રિવરફ્રન્ટ નદીના બે કિનારે નર્મદા માતાના પાણી લાવીને અને શહેરની રમ્યતાની અંદર જે વધારો કર્યો છે જે પોતાની સગી આંખે જો આ વિકાસ ન જોઈ શકતા હોય તો એના માટે ગુજરાતના આ વિકાસના મોડેલ માટે કંઈ કહેવાનું નથી અનેકા ગુજરાતનું એ વિકાસ મોડેલ છે કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના પ્રધાનમંત્રી બન્યા અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા દેશના ચૌદ કરતાં વધારે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન મળ્યું છે એમાં ગુજરાત મોડેલ અને સંગઠનની શક્તિ આના સહિયારે ભારતીય જનતા પાર્ટી એક પછી એક રાજ્યો સર કરતું જાય છે અચ્છા રાહુલ ગાંધી અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક સોફ્ટ હિન્દુત્વ રાહુલ ગાંધી અપનાવી રહ્યા છે તેનાથી ભાજપને કેટલો ફરક પડશે કરતૃત્વ અને વકૃત્વમાં ક્યારેય ફેર ન હોવો જોઈએ અમે સૌ વર્ષોથી જેમ ભારતીય સંસ્કૃતિ આ દેશના ધર્મ ધર્મસ્થાનો તીર્થ સ્થાનો શ્રદ્ધા કેન્દ્રો એના જતન માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ કામ કરી રહી છે તમે ચૂંટણી વખતે કપાળે તિલક કરો હાથમાં નાળા છડી બાંધો એટલે ગુજરાતનો મતદાર કંઈ તમારાથી વિચલિત થઈને કોંગ્રેસને મત આપશે એવા દ્રશ્યો નથી કરવાનું એના માટે મેં કહ્યું એમ વકૃત્વ અને કરતૃત્વમાં યોગ્ય દિશાની અંદર હોય તો ને તો જ એની અસર થતી હોય છે ભારતીય જનતા પાર્ટીના લોકોને ભારતીય જનતા પાર્ટીના વિચારને ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે ઓગણીસો સાહીઠ થી ગુજરાત બન્યું છે ત્યારથી દારૂબંધી છે ગુજરાતમાં પણ દારૂ તો ત્યારે પણ અવેલેબલ હતું અને અત્યારે પણ અવેલેબલ છે વત્તા ઓછા પ્રમાણમાં કદાચ હોઈ શકે અને એ કોઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીના રૂલમાં જ થાય છે એવું કંઈ પણ નથી બધી જ પાર્ટીના રૂલમાં થતું આવ્યું છે ગુજરાતમાં પણ હવે હવે જે તમે જે તમે કહો છો કે કડકમાં કડક કાયદો હવે લાવ્યા છીએ તો એની ઇમ્પેક્ટ ખરેખર થઈ રહી છે કારણ કે અલ્પેશભાઈ હમણાં જ અહીંયા આવીને કે અલ્પેશ ઠાકોરે એમ કહે છે કે છડે ચોક વેચાય છે દારૂ એમ એટલે તમને શું ખરેખર એટલે બીજેપી તરીકે કે કે કોંગ્રેસ તરીકે વાત નથી કરતો એક ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટર તરીકે જેણે ગુજરાત જોયું એ રીતે પૂછ્યું તમને ફરક લાગે છે આ કડક કાયદો આવે પછી ગુજરાતમાં ગુજરાત એ મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પહેલેથી હતો પરંતુ અમે સંવેદનશીલતાથી ગુજરાતની મહિલાઓની થતી આત્મહત્યા અને એવા કેટલાય પરિવારોની આ સમસ્યા જાણીને મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ કોઈ પણ હિસાબે ચાલે નહીં એટલા માટે કાયદાની જે ત્રુટીઓ હતી એ ત્રુટીઓને નિવારીને અમે નવો કાયદો લાવ્યા છે અમારી દારૂબંધી માટેનું અમારું કમિટમેન્ટ છે અને હું તમને એટલું કહીશ કે ત્રણસો બે કોઈ ખૂન કરે તો એના માટે કાયદો છે જ છતાંય ખૂન થાય છે એમ દારૂબંધી માટેની રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે અને કમિટમેન્ટના આધાર ઉપર ક્યાંય લૂપ હોય તો એને વધારે સારી રીતે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એના માટેનો અમારો કાયદો એ ચેલેન્જ નથી કરતા તમારો કમિટમેન્ટ તો છે એવું તમે બતાવી રહ્યા છો એટલે એ ચેલેન્જ નથી કરી રહ્યા હું એમ પૂછું છું એનું એની ઇમ્પેક્ટ થઈ રહી છે શું તમારો શું અનુભવ થયો એમ મારો પાકો અનુભવ છે એનું અસરકારકતાથી ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે અને એના કારણે ગુજરાતની સરહદો ઉપરથી ભૂલે ચૂકે દારૂ આવે તો એને પકડવા માટે ગુજરાતનું પોલીસ તંત્ર કાર્યરત છે હું તમને એક જ ઉદાહરણ આપું છું એક્ઝેક્ટ ફિગર મારી પાસે અત્યારે નથી કે પહેલાં દારૂના કારણે હાઈવે ઉપરના અકસ્માતોની માત્રા વધારે હતી એ હાઈવે ઉપરના અકસ્માતોની માત્રા આજે ઘટી છે પહેલાં ગુજરાતની અંદર કુટુંબ કલેશ કંકાસના કારણે બહેનોના આત્મહત્યાનું માત્રા વધારે હતી આજે એ બહેનોની આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે અમારા સર્વે મુજબ પહેલાં દારૂના દૂષણના કારણે ઘરના વાતાવરણના કારણે બાળકોના અભ્યાસની અંદર સમસ્યાઓ થતી હતી આજે એ સમસ્યાઓની અંદર સારામાં સારો ઘટાડો થયો છે આમ એના ગુજરાતના જાહેર જીવનમાં હમણાં નવરાત્રિનો ઉત્સવ થયો આખા ગુજરાતની અંદર રાત્રે બાર બે વાગ્યા સુધી વર્ષોથી આપણા ત્યાં બહેનો ગરબા ગાય છે પરંતુ એ દિવસોની અંદર આ દારૂના દૂષણના કારણે જે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો થતા હતા એ પ્રશ્નોની અંદર ઘટાડો થયો મારો કહેવાનો છે કે રાજ્ય સરકારની આ કટિબદ્ધતાના કારણે આપણે ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષા માટે એમાં આ દૂનો કાયદો એ યાદગાર છે બપુ હવે આપણે જેમ કીધું કે વટવા વિધાનસભાના મતદારો હવે આપના પરિવારજનો છે તો હું આપના માધ્યમથી જાણવા માગીશ કે પાંચ વર્ષમાં આપણે આપણા પરિવારજનોને વિકાસની દ્રષ્ટિએ શું આપ્યું છે પાંચ વર્ષમાં મારી એક પણ ક્ષણ એ રાજ્યના મંત્રી ઉપરાંત વટવા વિધાનસભાના જનપ્રતિનિધિ તરીકે અમે ક્યારેય જતી નથી કરી મને ગૌરવ છે કે અમદાવાદ શહેરનું જે મેટ્રો રેલવે સ્ટેશન શરૂ થશે એનું પહેલું સ્ટેશન એ વટવા વિધાનસભામાં વસ્ત્રાલ રેલવે સ્ટેશનના નામથી શરૂ થશે ઉપરાંત વટવા એ મારો શહેરી ગ્રામીણ વિસ્તાર છે અને આ તમામ જગ્યાએ સિંગરવામાં તળાવ વટવા વસ્ત્રાલ રતનપુર એમ તળાવોના માધ્યમથી વિકાસ કર્યો છે લોકોને કાંકરિયા સુધી ન જવું પડે અને વટવાની અંદર જ પણ એની અંદર થાય સિંગરવાની અંદર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ દસ કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે વટવાની અંદર મધ્યમ વર્ગના લોકો રહે છે એના માટે ઓપન પાર્ટી પ્લોટ સામાન્ય રીતે વિકાસ એટલે નળ ગટર પાણી નહીં પરંતુ મારા વિસ્તારના યુવાનોની સાથે મળતા એ લોકો માટે જિમ્નેશિયમ એ લોકોની માટે વાંચનાલયની વ્યવસ્થા કરાવી આમ સમગ્ર વટવાની અંદર મલ્ટીપલ પાણી એ વટવા એ નવો રિંગ રોડ સાથેનો વિસ્તાર છે તો પાંચ જેટલી પંદર કરોડ એટલે પંચોતેર કરોડના ખર્ચે પાણીની ટાંકીઓની પણ વ્યવસ્થા કરી આમ રસ્તા ગટર પાણી ઉપરાંત સર્વાંગી વ્યવસ્થાના માધ્યમથી વટવાના વિકાસ માટેનો પરિણામ લાવી શક્યા છે બાપુ આપણે રાહુલ ગાંધીની ઉલ્લેખ કર્યો સવાલમાં શું લાગે છે રાહુલ ગાંધી જો જાણે એવી રીતે પ્રચાર કરી રહ્યા હોય કે જાણે આપ દોઢસો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોય ખુદ રાહુલ ગાંધી દોઢસો મેળવવા માટે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા હોય એવું હાલ લાગી રહ્યું છે અને હિન્દુત્વની જે સોફ્ટ હિન્દુત્વની છબીવાળી વાત છે કેટલું અસર કરશે ભાજપ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીનો જેટલો પ્રવાસ થાય એટલી ભારતીય જનતા પાર્ટીની સીટોની અંદર વધારો થવાનો છે અને રાહુલ ગાંધીનું ગુજરાતની ધરતી ગુજરાતની માટી સાથેનું જોડાણ નથી નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતમાં જન્મેલા છે ગુજરાતની ધરતીના એ પુત્ર છે ગુજરાતની માટી સાથે એમનું જોડાણ છે ગુજરાતની અંદર કોઈ ઘટના બને તો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રોજિંદા ગુજરાતના સંપર્કમાં રહે છે અને આવનારા દિવસોમાં એ માત્ર પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતનો વિકાસ થાય એના માટે સતત ગુજરાતની સરકારને એ માર્ગદર્શન આપતા રહ્યા છે અને ગુજરાતના છ કરોડની પ્રજાનો કેવી રીતે સમગ્ર દેશની અંદર વિશ્વની અંદર ગુજરાતનું નામ આગળ આવે એના માટેના એમના પ્રયાસમાં પણ ક્યારેય રાહુલ ગાંધીના આ પ્રયત્નોના કારણે ભારતીય જનતા પાર્ટીના દોઢસોના લક્ષ્યાંકમાં કાંઈ ફરક પડવાનો નથી પ્રદીપસિંહજી આપના મત વિસ્તાર વટવાની વાત કરીએ વટવામાં પાટીદારોની સંખ્યા પણ મોટી સંખ્યામાં છે ઘણા બધા પાટીદારો વટવા વિસ્તારથી જોડાયેલા છે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું તેની અસર પણ વટવા વિસ્તારમાં જોવા મળી હતી ત્યારે હવે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવવાનું છે આપના મત વિસ્તારમાં આંદોલનની કેટલી અસર જોવા મળશે મારા વટવા વિસ્તારની અંદર વટવા વસ્ત્રાલ રામોલ હાથીજાણ અને ગ્રામ્યના સિંગરવાથી માંડીને વાંચ સુધીના દસ ગામો આવે છે ગયા વખતે આંદોલન તીવ્ર ગતિ હતું એ તીવ્ર ગતિના આંદોલનમાં વસ્ત્રાલ જે અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીની ચારે ચાર સીટો ચારે ચાર મ્યુનિસિપલ કોર્પોરેટરો એ તીવ્ર આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટીના બન્યા હતા અને માત્ર કોર્પોરેટર બન્યા એટલું નહીં પરંતુ એ લોકોને બે હજારથી માંડીને ચાર હજાર મતોની લીડ સાથે મારા જે પાંચ તાલુકા પંચાયતની અને બે જિલ્લા પંચાયતની સીટ આવે છે એ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અમારા દસ કોર્પોરેટર પાંચ તાલુકા પંચાયતના સભ્ય અને બે જિલ્લા પંચાયતના સભ્ય